અને અમારા જેસંગભાઈ તો નેતા જ છે, ટોપી ગોપી પહેરે, આમ આમ કરતા જાય અને બોલતા જાય છે. પણ એમના બાપા હતા જે ફલુ કાકા, એ બહુ સરસ હતા, એ પણ ગાંધીવાદી હતા અને ગુંડીમાં એ કામ કરતા હતા. અને આજે જયારે અહીંયા આવ્યા છે ત્યારે મહામંત્રી હોય કે સંચાલક હોય ગમે તે હોય, પણ મારા તો નાના ભૈલા આવ્યા છે અને મને ખૂબ આનંદ થાય છે. અને આજે જે વાતો કરી રમૂજમાં પણ બહુ સુંદર વાતો કરી. મને એમ લાગે છે કે આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ, અને પૂર્ણાહુતિ તરફ જયારે જઈ રહ્યા છીએ ત્યારે કઈક પુનરાવર્તન પણ થાય છે. એનું જે વિશ્લેષણ કરીએ છીએ પુનરાવર્તનનું, કે ગાંધી મેળો દર વખત ગામડામાં જવાનું, સફાઈમાં જવાનું, આજે પુનરાવર્તન કરીએ છીએ કેમ, એનું વિશ્લેષણ એ આપણને આજે સવારથી દશરથભાઈએ, જેસંગભાઈએ, જીવરાજભાઈએ બધાએ સમજાવ્યું. હવે આપણે પરિવર્તન તરફ જવાનું છે. પૂર્ણ આહુતિ વિચારોની આપણે આપી દીધી, સાંભળ્યા, બધું કર્યું, પણ પુનરાવર્તન પરિવર્તન તરફ હવે આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે જે જે કઈ વાતો થઈ, મને તો મહાત્મા ગાંધી બે જ વાતોથી વધારે ગમે છે, બે ત્રણ વાતોમાં. અને એ વાતોમાં કોણ જાણે કેમ, પણ મારે મારા મનમાંથી એ જતી નથી. એક વાત તો એ છે મહાત્મા ગાંધીની, જ્યારે આજે ગાંધી મેળો છે ત્યારે મારે ખાસ કેવી છે કે એમણે આપણને બધાને જ્યારે ગુલામોમાં ગુલામ બનતા જોયા, આજે પણ ગુલામ જ છીએ આપણે, ઘણા બધા ગુલામ છીએ, પણ એમણે જ્યારે અંગ્રેજ સરકારની સામે ગુલામીમાં જોયા, જ્ઞાતિ જાતિમાં ધર્મમાં ચારે બાજુ છૂટો છવાયો છે, તો એને ભેગો કરવો પડે. અને એને બધા બુદ્ધને, બુદ્ધવાળાને લીધા, મહાવીરવાળાને લીધા, રામવાળાને લીધા, કૃષ્ણવાળાને લીધા, ઈશુવાળાને લીધા, મોહમ્મદ પેગંબરવાળાને લીધા, અને બધાને બોલાવ્યા કે ભાઈ આપણે બધા એક બનો, તો દરિયા પારથી બધા આવ્યા છે અને આપણે કાઢી શકીએ. અને એમણે બધાને માનવ ધર્મ, એ કોને કહેવાય માનવ ધર્મ, તો આપણે બધા સાથે મળી બધા ધર્મવાળા અને હલ્લો કરીએ. કેવી રીતે હલ્લો થાય, તો કે સત્ય પ્રેમ અહિંસા, એ ત્રણ શસ્ત્રો લીધા એમણે, અને ત્રણ શસ્ત્રો વડે એ હલ્લો કર્યો નિર્ભયપણે. એમને કઈ બીક લાગી નહીં કોઈની, અને એટલા માટે એ અંગ્રેજોને ભાગવું પડ્યું. એક વાત એ બહુ ગમી છે, આ દેશમાં આજે પણ આપણે જ્ઞાતિ જાતિના વાળા, ધર્મના વાળા આજે જોઈએ છીએ, માટે આપણે ગુલામ છીએ. અને આવી સંસ્થા જ્યારે આ પુનરાવર્તન થાય છે ત્યારે પરિવર્તન કરવા માટે આપણે બધાએ એક વાત તો ચોક્કસ રાખવી પડશે, ને આ સંસ્થા એ પ્રકારની છે, બધી સંસ્થાઓ નહીં તાલીમ નહીં, કે જેમાં બધા ધર્મો અને બધી જ્ઞાતિઓ બધા સાથે મળીને એક લાઈનમાં જમે છે, સાથે મળીને રહે છે. આ એક બહુ મોટી વાત છે. મને કહે છે એક વાત, કારણ કે આ બધા મહાન નેતાઓ બેઠા છે અહીંયા સ્ટેજ ઉપર, ત્યારે મારે કેવી છે, મને એક વાત કહે છે, સ્ત્રી શિક્ષણ ઉપર ભાર મૂક્યું છે આપણે, બહેનો આગળ વધવી જોઈએ એ આપણે વાત કરીએ છીએ. ત્યારે તમે જુઓ મહાત્મા ગાંધી ને પાછળથી થતું રહેશે, પણ કસ્તુરબાનો દાખલો આપણે મેં આપ્યો છે પહેલા વહેલા એક વખત, એમને બહાર કાઢી ગયેલા હતા. એમને કહ્યું કે જાજરૂ ધોવો, હુકમ કર્યો તો પતિ તરીકે, અને જાજરૂ ના ધોયું, એમને બહાર કાઢ્યા, આખી રાત બહાર પડાવ્યા. હું ક્યાં જોઉં પરદેશમાં, તમે મને બહાર કાઢશો તો મારું કોણ. અને પછી ગાંધીએ સવારમાં જયારે એમને લીધા, અને કસ્તુરબા પોતાના પતિના કાર્યની અંદર જે વિચારી ગયા, એ કસ્તુરબાને લીધે મહાત્મા ગાંધી બન્યા. એ બહેનોના વિકાસમાં આ કાર્યકરો બોલે છે, પણ કાર્યકરો કોઈએ પોતાના જીવનમાં જોયું નથી. આ કથે છે ગાંધીની વાત. અને આ બે વાતો મારે ખાસ કેવી હતી આજે, પણ જ્યારે પરિવર્તન તરફ આપણે જઈ રહ્યા છીએ
ત્યારે આ સંસ્થામાં એક ત્રીજી વાત જેસંગભાઈ માટે કહે છે, ભલે જેસંગભાઈ ને દુઃખ થાય, એ નઈ તાલીમ ની વાત કરે છે. નઈ તાલીમ નું જીવન છે કે બધું બરાબર છે, પણ ભૈલા તમે જયારે મહામંત્રી તરીકે બેઠા છો ત્યારે ગુજરાતી હિન્દી એ બિન ફરજિયાત કેમ, અને અંગ્રેજી ફરજિયાત કેમ? જે અંગ્રેજો ને આપણે કાયદા મહાત્મા ગાંધી એ કાયદા એને ફરજિયાત હિન્દુસ્તાનમાં શિક્ષણ, જે ગુલામીમાં આપણે જે ભાષાની ગુલામીમાં ને ગુલામીમાં હતા એ ગુલામી ને પાછી લાવી છે, શું આ કથે છે મગજમાં? આજે મેં એમને કહી દીધું, પણ આ તોફાની ભાઈલાઓ કઈ કરશે એવું લાગે છે, માટે આજે કહ્યું છે. વધારે સમય હું લેવાની નથી અને લેતી પણ નથી, પણ જ્યારે આપણે પરિવર્તન તરફ જઈ રહ્યા છીએ ત્યારે મારા નાના નાના બાળકો યુવાન બાળકોને ખાસ કહું છું કે તમારામાં પરિવર્તન ઇચ્છો લાવજો જ, કે તમારામાં કંઈ પણ પડીકીઓ ખાવાની, સિગારેટ પીવાની, ચોરી કરવાની કે આવી કંઈ પણ કરવી હોય તો કાઢી નાખજો, એક માના ખોળામાં નાખી દેજો, અને એવી રીતે ખોળામાં નાખજો કે તમારી પાસે કે ગાંધી મેળો છે, આજે પવિત્ર દિવસ છે, માનવ બનવાનું જેણે આપણને શીખ્યું છે એ મહાત્મા ગાંધીને આપણે યાદ કરીને મનમાં નક્કી કરીએ આજના દિવસે કે મહાત્મા ગાંધી કૃષ્ણનો અવતાર છો તમે, તો અમારામાં જે કંઈ આ ખામી છે, હું ચોરી કરતો હોઉં તો ચોરી નહીં કરું, હું આ પડીકીઓ ખાતો હોઉં પડીકીઓ નહીં ખાઉં, હું આ